ધોરણ પાંચ વિષય હિન્દી પાઠ સાત ખાના ખજાના ની ચિત્ર પાઠ આપ્યો છે નીચે ચિત્ર આપ્યું છે એના ઉપરથી પાઠ વાંચવા લખવાનો છે સમજવાનો છે ચિત્રમાં શું શું આપ્યું છે એ ય રસોઈ ઘર કા ચિત્ર હે ચિત્ર મેં માતા રસોઈ બના રહી હે ગેસ કે એક ચૂલ્હે પર કુકર ઓર દૂસરે ચૂલ્હે પર તવા રખા હુઆ હે તવે પર રોટી હે माता रोटी बेल रही है पास में पानी का मटका पड़ा है कहडी में खा आटा पड़ा है थाली में सेकी हुई रोटियां पड़ी है नजदीक में बैठा हुआ लड़का खाना खा रहा है दादी माँ के हाथ में किताब है वह कुछ पढ़ रही है टोकरी में एक और सब्जी पड़ी है दूसरे खाने में डिब्बे है दूसरी अलमारी में डिब्बे में अचार तेल दाल और मिर्च मसाले

પછી એની નીચે આપ્યો છે અભ્યાસ ચિત્ર દેખ કર પ્રશ્નો કે ઉત્તર લીખીએ ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે આપણે હમણાં ચિત્ર સમજ્યા એની ઉપરથી પ્રશ્ન પહેલો છે માતા રસોઈ ઘર મેં ક્યાં કર રહી હે જવાબ માતા રસોઈ ઘર મેં રસોઈ બના રહી હે બીજો પ્રશ્ન છે દાદીમાં ક્યાં કર રહી હે દાદીમાં શું કરે છે દાદીમાં હાથ મેં પુસ્તક લે કર કુછ પઢ રહી હે तीजो लड़का क्या कर रहा है तो छोकरो शु करी रही हो तो लड़का खाना खा रहा है प्रश्न नंबर चौथो रसोई घर में कौन कौन से बर्तन है रसोई घर में क्या क्या वासनों रसोई घर में क्या क्या देखा जाता रसोई घर में मटका थालिया डिब्बी चम्मच डलिया झार कुकर गिलास केतली आदि बर्तन है पांच मे टोकरी में कौन कौन कौन, -कौन, -कौन सी सब्जी और कौन से फल है ટોકરી મેં એટલે ટોપલીમાં ક્યા સબ્જી એટલે શાકભાજી અને ખીડી બહાર ક્યાં દેખાઈ દે રહ હે બારીની બહાર શું દેખાઈ રહ્યું છે તો ખીડીકી બહાર બાદલ દેખાઈ દે રહા હે સાતમું છે અલમારી કે ડિબ્બે મેં ક્યાં ક્યાં હે

स्टेडिंग किचन का प्लेटफॉर्म पानी का नल छलनी और अक्वागार्ड अक्वागार्ड है जो इस रसोई घर में नहीं है पची नव माता कहाँ बैठी है माता क्या बैठी है तो माता गैस के चूल्हे के पास बैठी है प्रश्न नंबर बे क्या पसंद है क्या नहीं है

છે પેલું ચિત્ર છે કરેલા તો કારેલું છે તો હિન્દીમાં કહેવાય કરેલા તો સામે લખવાનું કરેલા પછી કરેલા છે એ મજેસે ખાય નહીં એટલે ખાવું જ પડે કારેલું એ આપના સ્વાસ્થ્ય માટે સારું કહેવાય તો ખાના પડેગા એ ખાનામાં રાઈટની નિશાની કરવાની છે પછી છે સફરજન એને હિન્દીમાં શું કેવાય સેબ તો ન્યા ખાનામાં લખવાનું સેબ

તુમને અપને એટલે તમે તમારા ઘરમાં રસોઈ બનાવતા મમ્મી પપ્પાને જોયા જ હશે તો એ રસોઈ કેવી રીતે બનાવે છે પકાતે એ દેખા હોગા એટલે ખાના બનાવતા જોયા જ હશે એ કેવી રીતે બનાવે છે એ કહેવાનું છે બેસન કે પકોડે એટલે ચણાના લોટમાંથી પકોડા બનાવી કેવી રીતના બનાવે તો કે તળીને તો એમાં લખવાનું તલ કર બીજું છે ગેહૂં કે રોટી ઘઉંના લોટની રોટલી તો રોટલી કઈ રીતના બનાવી તો શેક શેકીને તેમાં લખવાનું શેક કર છિત્રે જો સે દૂધ છે ચાય તો ચા કેવી રીતના બનાવવાની હોય તો કે ઉકાળીને તો લખવાનું ઉબાલ કર છો છે ચિત્ર મે માં કો ખાના બનાતે હુએ દેખાયા ગયા હે ક્યાં ખાના બનાના કેવલ માં કાહી કામ હે નહીં તો બતાવો ઓર કોન કોન ખાના બના સકતે હે ચિત્ર માં છે માતા ખાના બનાવી રહી છે માતા છે ખાવાનું બનાવી રહી છે શું ખાલી માં જ ખાવાનું બનાવી શકે તો કે નહીં તો કોણ કોણ બીજું બનાવી શકે તો ખાના માકાહી કામ નહીં હે હે પિતાજી ભાઈ ભાભી ઓર બહેન ભી ખાના બના શકતે પછી પ્રશ્ન નંબર પાંચ નીચે દઈએ ગઈ ચિત્રકો દેખર કહાની બનાવો નીચે ચિત્ર આપ્યા છે તેની ઉપરથી કહાની એટલે વાર્તા બનાવવાની છે તો વાર્તા બનાવવાની છે કમાલ કમાલપુર નામક એક ગામ

અને એમાં અંતર શોધવાનું છે એક ચિત્રમાં છે બીજા ચિત્રમાં નથી એવી રીતના દસ અંતર આપ્યા છે તો નીચે જવાબ કરીને લખવાનું ચિત્ર એક મે ઓર વચ્ચે દોરવાની સામેની સાઈડ લખવાનું ચિત્ર દો મે એમાં પહેલા ખાનામાં લખવાનું એક કરીને જોકર કે સિર કે આસપાસ દો પીલે ગોલ હે દુસરે ચિત્ર મે જોકર કે સિર કે પાંચ એક પીલા ગોલા હે પછી દો કરીને એક ચિત્ર એક મે જોકર કે सिर पर दाहिनी ओर लाल गोला है પછી चित्र 2 મે લખવાનું 2 કરીને જોકર કે सिर की बाई ओर लाल गोला है પછી चित्र 1 મે 3 કરીને લખવાનું જોકર કે પેટ પર પેટ ઉપર ચાલ રંગ লাল ગોલે છે પછી चित्र 2 મે લખવાનું 3 કરીને જોકર કે પેટ કે ઉપર 3 लाल ગોલે છે પછી 4 લખવાનું જોકર કે પેટ કે ઉપર નીલા ગોલા નથી હે પછી ચિત્ર 2 મે લખવાનું 4 કરીને જોકર કે પેટ કે ઉપર નીલા ગોલા હે પછી 5 કરીને લખવાનું ચિત્ર 1 માં જોકર કે પેન્ટ કે ઉપર दाहिनी ओर લાલ પોકેટ હે પછી ચિત્ર 2 માં લખવાનું જોકર કી પેન્ટ કે ઉપર દોનો પોકેટ નીલે રંગ કે હે પછી 6 કરીને લખવાનું

તો ચિત્ર બે માં લખવાનું નવ કરીને ટોપી સફેદ ગોલા દીખતા હે છે અગિયાર કરીને લખવાનું ચિત્ર એક માં ગલે લાલ પટ્ટા હે અને ચિત્ર બે માં લખવાનું ગલે મેં નીલા પટ્ટા હે એવી રીતના બેનો તફાવત લખવાનો છે પછી છે પ્રશ્ન બે પઢીએ સમજીએ ઓર લિખીએ નીચે છે એ વાક્ય વાંચવાના છે અને સમજીને ફરીથી લખવાના છે શબ્દ આપ્યા છે તેની ઉપરથી વાક્ય બનાવવાના છે પેલા છે લડકા ને પછી છે લડકે તો એક હોય તો છોકરો કહેવાય અને ચાચા હોય તો છોકરાઓ તો લડકા અને લડકે એવી રીતના પુસ્તક તો એક હોય તો પુસ્તક અને ચાચા બધા હોય એક કે તેથી બે કે તેથી વધારે તો પુસ્તકે

પછી બીજું છે કમરા તો વ એક કમરા ખાલી વી બીજું કમરે બે ચાર કમરે ખાલી હે પછી ત્રીજું છે પંખા એક પંખા ચલ રા હે પંખે દસ પંખે ચલ રહે હે એવી રીતના બધું ઉદાહરણ પ્રમાણે સમજીને વાક્ય બનાવવાના છે